પેલા બારી લાવ્યો તો ને એને તો મને ફુગ્ગા જેવો કરી નાખ્યો. બોલ કોમ કરાય કરાય બધું. એ હું તો હું કરતી હતી વળી. કશું નહીં કે આ સોન ઉપડાવન સાર વાટી લેવન પોટલી ઉપડાવન એવું બધું કહેતી. અમે મારા સુખ આવ્યું છે. તમે કહેતા લાંબો પગ દબાઈ દો. હા હા દબાય. પેલી હતી તે હવા તો પગ ના દબાવો. ઉપરથી મને કે મારા પગ તમે દબાવો એમ કહેતી. બોલ હું તો સેવા કરું પાછી. ના ના તારી સેવા તો ઘણી સારી હો. ઓહો કે દીદી તમારા આટલી બધી ભેસો છે અને તજેલો બનાવી દીધો છે. તો ખાશે બધું તમે તો વસાઈ દીધું છે. હા એ તો ભેસો છે જ કે ભેસો નો પગાર આવે છે અને જમીન પાછી વિગોતી એ વેચી મારી. વેચી મારી ઓહો. પૈસે પૈસા એ અહીંયા પડે ઘર માં. તમે કોડા જેવા સુખો. શું કોડા જેવો. કોઈ નહીં કોઈને હાલી દીધા. ઘર માં જ મેલી રાખ્યા છે. તે પણ ઘર માં ના મેલી રાખો. તારે શું કરવાનું. બેંક માં મેલી લેવા પડે છે. હા તારે ત્યાં તો પણ ચોરી થઈ જાય કોક લઈ જાય તો ઘર ખોલી. હા વાત તો સાચી કરી હતી હો. આટલી ગરમ એવું વિચાર્યું ને તો પૈસા ઘર માં પડે તે ચોર લઈ જાય. પણ આ તી કીધું સારી બુદ્ધિ છે તારી હો. અમુ એ સેફ્ટી વાળું કોમ કેવાય આપણે મો. હા હા એ રે પાછું સિક્યુરિટી વાળું કોમ એટલે ઈકણ જ મેલ લેવાય. વાત તો સાચી કરી હતી હો. હારે ના હોય તો આજે જ મેકકે પૈસા. હા હા મેકકે એ તો ઘેર ખોટો ચોરી બોલો તો પોરો અને આપણે શી કોક લઈ જાય તો પાછું નુકસાન આપણે ઘેર જ આવે કે. હા હા એ વાત સાચી કરી. ઓ ભીરા બોલ લેતા હું પૈસા હાલ લેતા હું. હા હા બધા પૈસા લઈ લે આજે બધા મેલ લેવા છે બેંક મો. ઈકણ સેફ્ટી વાળું કોમ છે અને વાઈકણ કુલ હોર રાખીને બેહરા ઘર મો પાછું. હારું હું હાલ લેત લાવું છું. બધા પૈસા લઈ લીધા. પરસ મોલ આવ્યો. બધા લઈ લીધા. ઓહો બધા બધા. એક રૂપિયો મેલ્યો નહીં. બધા પૈસા લાવ્યો છું. જલ્દી ફટાફટ જઈએ ને કે બંધ થઈ જશે ને. 4 વાગે બંધ થઈ જાય બેંક પાછી. એવો એનો ટાઈમ હોય ને બેંક નો. એ વાત સાચી કરી હો. આમ તો આખો દાવો ખુલ્લી રાખે પાછા ચોર વિરાસત આવી લઈ જાય ના કરતા વિરાસત ઈ બંધ કરે. અને કે તું સિક્યુરિટી વાળા હોય પાછા હું આડે અને પૈસા તો આપણ રાતે ઊંઘ ના આવે પછી. એ વાત સાચી. અમે મને ઊંઘ તો ના જ આવતી પણ અમે તે સાચો રસ્તો બતાવ્યો એટલે અમે ઊંઘ હશે ખરી હો. અમે શાંતિથી ઊંઘ્યો. અમે પૈસાની ટેન્શન નહીં રહે. ઇકન બેંકમાં પડી રહે એટલે મારા ચિંતા ઓછી. એટલે ચિંતા ના કરવાની. ઇકન બેંકમાં જ કોણ લઈ જવાનું. ગમે તે ગોમડા જવું હોય ને તો જતા ફાવે. ખબર પડી. વાત સાચી. જે ફટાફટ નકા હમણાં બેંક બંધ થઈ જાય તો પાછા આવવું પડશે. જઈને હમણાં તે હારો રસ્તો બતાવ્યો છો. તારા જેવું બૈરું હોય ને તો બધા પૈસા કોઈને ઘેર રાખવા જ ના પડે. પેલી હતી તે મારા હું કે પૈસા ઘરમાં પડી મેલો એ ના મેં લેવાય કે બધી ખબર પડે. પૈસા ઘેર ના મેલી રાખો. એ તો એમ જ કે કોકના વિશ્વા મેલાતા હોય એવું જ કહેતી. એટલા પૈસા તારના ઘરમાં જ પડી રહેતા. પણ અમે સારી બુદ્ધિ તૈયારી હો. અમે બેંકમાં મેલ્યા છે એટલે આપણા ટેન્શન ઓછું. ગમે એમ બાર ગામ જે ફરવા તો બાયડી લઈ પક્કી જીવણીઓ ઘેર રહેતો નહી. બે દાડે ફરવા જાય છે. રોજ ફરું તો ખરાશ કરો. એમાં ફરવા તો જવું જ પડે. પેલે તો આખો દાડો સ્વર્ણનો ટોકર ઉપરાય કરવાનો. અમે વિચાર કરો શોભા કાકા. પેલું શોભન આવ્યું હંગાતી લઈને ફરવું એના ખાતી જીવન ની અત્યારે હાલ ગમો. વાહ વાહ થાય છે. છોકર હેડ્યો છે પાછો બેંકમાં જઈએ છીએ. બેંકમાં શું કરવા. પેલા પૈસા નતા વધે ઘેર પડે ને. એને મેં કેવું કે કીધું. તને કને મેકવાનું કીધું પાછું. આવને કીધું. જોજો શોમા કાકા કેટલી બુદ્ધિ વાળી બાયડી લઈ આવી છે. કેટલો એના વિચારો હારા કહેવાય. પેલી હતી પાપડ જેવી હુકાઈ જેલી. એને કશું ઠેકોણ હતું. કશું ઠેકોણ નતું. આપણે જોઈને તો લાયા છે. ઘર ચલાવતા આવડતું ના. તમે જોવો તો શોમા કાકા તમારા નવી લઈ આવી છે. મી કોઈ જીવન ફેર છકા નહીં. ફેર જ છે કેમા. આ ઇને કીધું ને કે પૈસા બેંકમાં મેલ્યા તો ચોરીનો બહુ ઓછો રહે. આ જીવન તાણે તારું ઘર તારશે ને.
તો હાથ ભો ઉદ્યા રે તાર છે બીજું કોઈ નહીં તાર મને આજ જ ખબર પડી એવી હારું હેડો તમે હારા કોમુ નીકળ્યા ને બેંકમાં જતા હોય તો જી આવો મેં તો પાછા જઈએ બીજું તો ના કીધું બેંકમાં મેં લઈ ઘેર ચોરી નો ભો રહ્યો છે એવું પાછી કેથી જાય એ વાત સાચી છે અત્યારના જમાના પરમોણે જીવન પાછી બધી વોર રાખવી પડે બધી રકમ ભેગી કરી કર્મો ના મિલાય ખબર છે અને હવની એ ખબર છે કે જીવણીઓ પૈસો વાળો છે એટલે તારા ઘરમાં ચોરી થતા વાર ના થાય ડબરી બુદ્ધિ વાપરી હોય તમે અને અમારે ખરેખર મોની ગયો બે દાડે ફરવા જવાનું હોય કે ઘેર પૈસા પડી રહ્યા કોઈને ખબર પડે તો એ તો એવી જ કરવાનું બેંકમાં જાય છે ને બધી બુદ્ધિ આવે યુવાન લે જીવન તાર મુયા હેતર માં થઈ નીકળી જવા મેડ હારું હારું આવજો તારે બેંકમાં મૂકી આવ્યો હે હારું હારું જોયું છે માં કાકા કેટલી બુદ્ધિશાળી લઈ આલી છે આપણે બાયરી બાયરી તો જોરદાર બુદ્ધિશાળી છે જીવણિયા ને અત્યાર સુધી કોઈ ઘટાગમ પડતી હતી કશી નથી પડતી હા તારે ઢગલો કરી ઘરમાં બેહી રહેતો અને આ બાયડી ની બધી બુદ્ધિ છે ભણેલી ગણેલ છે પાછી ઓસામપુરી બીજું કોઈ નહીં એને ખબર છે પૈસા ઘરમાં પડ્યા રહે ને તો પડ્યા પડ્યા ઉદેવ ખાય ઉદેવ ખાય ને ગમે ત્યારે ચોરી થઈ જાય અને બેંક માં હોય ને તો થોડા ઘણા વ્યાજે આવે ને કોણ કરી વધારે ઈમોની હેડ્યું જાય દાણ પછી પોતાનું ઘર તો હેડે કે ના હેડે આડાવાળા ખર્ચા તો નીકળે છે કે ના નીકળે છે કમ્પ્લેટ ફળ લાગે છે મકા તમે જોજો આ બાયડી રહી ને જીવન નું બજાર માં એટલું બધું નામ ઊંચું કરશે ને આપણા કહેવાનો મતલબ આપણા પંથક માં નહીં આપણા સમાજ માં જોજો કે જીવન એટલે જોરદાર મોણસ સહીમ આ બાયરી ને તો આવી ને તો જીવન ની જિંદગી સુધારી દીધી કેમ વાત સાચી છે જીવન ખરો ને અત્યાર સુધી ખરો ને હીરો હતો પણ હું તું ઝવેરી ને તો એના પહાણ અને આ ઝવેરી હાથ માં આવી ગયો છે ને અમુ હીરા ની પરખ થઈ શરમ નહી આવતી હોય આ ગયડા ડોહા હંગાથી કે મોટિયાર બાયડી બોલી લાયાલો ખબર પડે લાયાલવાની વાત નહી આ લાયા શેરી ના ઘર માં ફેર કેટલો પડે એ જોવાની વાત છે આ જોઈ રૂપિયા લઈ ચાલતું લો છે બધી ખબર પડશે એને ઘર માં હું કરું હું ના કરું છે વસ્તુ શો મેલું છે વસ્તુ છે રીતના હેડાડું હિસાબ છે રીતના હેડાડો ઘર માં પૈસો છે રીતના વાપરવો બજાર માં છે રીતના જવું બજાર માંથી હું લાભું હું પહેરવું હું ખાવું કહેવાનો મતલબ શું માં કાકા બીજો કોઈ એકદમ બુદ્ધિશાળી બાયડી છે જીવન ની ગોમ માં અમુ વાહ વાહ થાય ને જીવન ની તાણે લોકો ખબર પડશે કે ના કેમ આઈ બાયડી હારી લઈ આવી છે પેલી જૂની તી પાડિયા ભણ હતી કશી ખબર ના પડે એટલે કહેવાનો મતલબ એવો કે ભણ હોય ને એની ગરમી હા ગોડા જેવું કેવાય કોઈ હુજા ના વધારે દાદુ ખાધું પીધું હુઈ જા સવાર પડ્યો પાછા એતર મો જા એવું બસ બેસો વાત એ જ ખબર પડતી મોરવે થઈ ગયો કંટાળ્યો છું હેડજે ફટાફટ કોઈ સાધને તારામાં બુદ્ધિ થાય એટલે મારામાં બુદ્ધિ નહી હો વાત સાચી કરી રોડે રોડ જઈએ તો પછી કોક ને ખબર પડી જાય કોક સાધન વાળો બેહાની લઈ જાય પાછું ઉલટી જાય એના કરતા હોય વચ્ચે જ જવું છે પછી વાગે ફટાફટ મોડું થઈ ગયું છે સાચું બધું બેંક બંધ થઈ જશે તો પાછા લોચા પછી કોઈને ખબર ના પડે જલ્દી કર ફટોફટ જતું રહેવાનું સવાય થી ખબર પડી રહ્યો મિલિટો કોમ પતાવી દો આ જલ્દી જલ્દી મને બે ફોન કરી નાખ્યો હતો ફટાફટ ફોન આવે ને
એના પેલા બધી નીકળવાનું કરો તો કાઈ જાય ને ભાડી જાય ને તો લેવાના દેવા પડી જાય. બંધાઈ ગયો બંધાઈ ગયો પેલો હાથ બધી દે ને તા છૂટવો ના જો જ્યાર સુધી આપણે હજી નીકળી ના જઈએ તારે ખાસા આગા અને કોઈ ભાડી ના જાય કોઈ નું મેક ના આવી જાય તારે પોલીસ છે ને એના કમ્પ્લેટ ઓડિયો વેરી નાખી આપણે બધાને જીવણ યાની ખરી ને આખા ગામ માં વાતો થાય જેના મુઠે જોઈ ને એનું જીવણ યાનું નામ આવતું હોય છે. ભાઈ રોજ એવો ભાઈ રોજ ટોરે વરીને વાતો કરવા માંડ્યો છે કે જીવણ યાય ભાઈ મામા કર્યું છે ઉતે આખો ગામ વાતો જ કરવા કા આટલી ઉંમર ની શરમ આપી જો લાકડો જવા છોડ બાયડી સેવી લાવ્યો છે જોઈ છે આ ઘરપણ માં ના કરવાનું કામ કર્યું છે પછી વાતો જ કરે કા લોક ખરાબ કર્યું તો જીવણીય પૈસા ભાળ્યા નહી કે નાટક કર્યો નહી પૈસા ખરા ને કોણ બોલો છો મામા પણ આવાજ જીવણીય જેવો નહી લાગતો આવાજ કોક બોલો છો જીવણ જેવો અવાજ નહી સંભળાતો જીવણ જેવો બાવળીઓ મુકાવા આવ્યો હોય આવ્યો હોય બાયડી ને બે બાણ લેવા કોકાતું સોરક મળી ગયો બાપા રે ઓ સોળક કોઈ દેખાતું નહી એટલા માં કુલ સોળક અને બાવરિયા પર બધી કાઢે સામે સેવિત ના ભૂયા ઉતરો સોળક અરે ભાઈ બચાવ કે જલ્દી વરી જો આમાંથી કોટી તો દેખાય છે મને તો હોય હો શકે આમ છે જીવણી હોય એવું લાગે છે જીવણ સરપંચ બતાવો કે ઉતરી ઉતરી તો હકો ઉપર ચડું તો પણ આ તો બોધી કાઢ્યો હજુ જોરદાર જીવન બફોડે કરે બંધો જીવણીયા પછી હું વાત કરું તમે મને સોરો તો ખરા મરી ગયો જીવણ તણું અમે બહુ ચડ્યો તો તું હો ચડ્યો ને પણ તને ખબર પડે તને ચડ્યો તો પણ હું તો સોડો જીવણ યાર ભૂષણ તરશો એટલે જીવણ થયું છે હું પણ એ તો કે થયું છે જબરજસ્ત થયું છે પછી કઉ પેલા સોડો તો ખરા એમાં તું ના હોય તો તને હું ક્યાં નીકળ્યો તો ઘર ની બહાર એટલે હું જીવણી અમે તારા નોકર છીએ ઉતરી નાખ તને હું કા ના હોય ના ચેક કરીશ તને બેંક તો થોડી વાયકન વગેરા વચ્ચી છે ગામ માં બેંક છે એવું નહી સરપંચ મારે પેલી બાયરી લાવે તો નવી એ ક્યાં રોડો ના દેવાય કે હાલો હોય વચમો જ થાય જેવી આવી તેવી સહી લઈ ચાર તારો થી ચાલુ તું ગમ માં ફેટા બંધી બંધી ફરતા હતા સેવા બંધી કરે બાવળિયા ઉપર લૂંટાઈ ગયો બરબાદ થઈ ગયો ઘરથી જીવણિયા તેના
મારું કેવું મને નતું ના તું કીધું કદી બે વાર જવા દે ખબર પડી દઈ ને સરપંચ તમે રોજ આવી જતા હતા ફોટો પહેરી બહાર રહી છો લઈ ના છો કેમ લાઈ હોય તને કેમ લાઈ હોય ને છો લાઈ લાઈ તારા તો જે પડ્યો ને તું બે ચોર આયા હતા અને લઈ જા બધું બોલો બાઈડીએ લઈ જા બાઈડીએ લઈ જા હું કરવાનું જીવણિયા મને નહીં લાગતું જીવન થોડું રોટલા વગર રહ્યા ને પૈસા વગર રહ્યા પછી વાત તું જૂનું હતું હે કાઢું જીવણી તો સરપંચ તો જૂની બાઈડી એ જૂનું ટોલું હતું એ આવી ગયું બધું જો જીવણ ખરાનો પૈસાનો બહુ અભિમાન થઈ જતો જીવણ પૈસા બધા લઈ જા સરપંચ શું કરું કે જીવણ પૈસા બધા લઈ જા શું કરવાનું નહીં અમે તો ટંકોડી વગર આરું મંદિર વાળી જઈ બેહી દઈએ અમે સરપંચ દેખાડી દઈએ જીવણ આ કોટી ખરીદ એરે કાઢી દે અને ના હોય તો કેસરી કલરનો લુગો લાવી દે ના હોય ધંધા કર્યા ને એટલે તારા જેવા ભિખારી જ થઈએ નતા કેતા કે જીવણ લાકરામ જવાના થાસે ને તરવાલ લઈને પૈસા દે પડવા શરમ જેવું આપું છે કે તને સરપંચ તમે હાથી વાત કરી દીવો જીવ નતા કેતા ડિસ્કો કરતા તા ને એ દાડો નતો કે તો કા થોડા દાડો માટે છો ઘણું બધા પૈસા લઈ જાય બાઈડી એ બની દી કોઈ નવું કર્યું અમા તારી વિગો જમીન હતી એ જઈ બાઈડી લઈ દે એ જઈ બધું જોયા મુરા જેવો થઈ રહ્યો તું સરપંચ ભિખારી થઈ ગયો હું કરવા મારું તું જીવણિયા તને જીવતો મેલો નકા વામો તો ભણા છેટલો ને ફોડો ફૂટી જશે નવી બાઈડીઓ લાયમ તો છેટલો ને વારું કરી જતી રહી જીવણિયા તું એકલો નહીં બાજો પૈસા ને બાઈડી તો મૂવી પણા બચી જોય કે ના કતારે હમણા હોદ્દા શમશણ માં જવું પણ એટલે અમાર લાકરો ભેગો કરવા પડે સારું કરી જીવતો મેલો જીવણ તને કહેતા ના પણ તારે તારી વાંચો નથી ખુલતી પૈસા નો પાર આઈતી ને હોણી આલી તી ને ચરાતા ને પેલા બે દળ છો જતા ને વાત આજી છે શું મત કઈ ખેમાય ચરાય ને ભૂઈ પડ્યો આજી તો પાછો શું મો કઈ કો કે છે શોમલો શોમલો જોયું જીવણ જીવણિયા હું તો કઉ છું ના હોય તો કેસ ઠોકી દેશે બે જણા ઉપર વાત સાચી છે કે તારી ખરાબી લાવ્યો તો બે જણા જ લાયા છે સરપંચ ટેકો આલવો પડશે એટલે હું અમે ટેકો આલવા આવીએ લે એ નહીં અત્યારે ટેકો માંગે છે જે દાડા કહેતા હતા એ દાડા તો શોમલાના ખેમલાનો ખભા ચલી ફરતો હતો કોઈને ટેકો નહીં આલવાનો કોઈના ભૂલ થઈ જાય માફ કશું કશું માફ કરવાનું નહીં તને રાજ્યો તો ભૂલ નહીં સરપંચ એવું માફ કરી દો હારી હારી આવું કરું હારી હારી વટલામ ખાવાનો તો એટલે ખેમલો શમલો ને અને કેસ કરવાનો છે એટલે કે સરપંચ ટેકો છો તો શરમ જો છે ખેલવાનો તારી આટલી ઉંમર પેલી હોર વળત ની સુંદરી તને લઈ આલી છે થોડું તો વિચાર કર આ ઊંટની કોટી બકરું વરગાડ્યું છે વાત તો સાચી પણ મને હું ખબર આવી ગયો તારી વશો અમે આધાર હતી પછી એ દાર કશું નહીં અમાર ઘેર જા ચોમ લાવ્યો નહીં આ તો ગામ નો હતો એટલે સોરી ને તો ઉતાર્યો પાછો લેવાય ના રો તમે જો મામા આપણો મોલ છે જો સરપંચ અમે તો મદદ કરો તે ના હતો ચોમ લાવ્યો પણ આલે હતો લીએ એ તો કશું આ હું મુસો ધર કરી ફરતો તો ઘો વછી તારે તો મે તો કશું આ બરકોળ બરકોળ કરતા તા કેવા પાછા ઢોલ વગર ઢોલ વાજી જો તારો વાત આચી સર પર ઢોલ વાજી પર ગમ જેવો થઈ ગયો છે અમે તો આ ખેમલા જુલા બેવાઈ પત્તર પર અગડી ના છે મારા હાઈટ હોય છે ઢોલ વાગે ને એ જાણે તાણે ફૂટી જાય પછી ઓર રાખજે પાછો અમે ખબર પડી સર પણ ફૂટી જાય આ ફૂટી જો કે ફૂટી જવો સર જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી